જય જવાન, જય કિસાન, જય જગતાર. મિત્રો, એક કિસાન તરીકે કહું છું, આજે એક ખેડૂત આગેવાન તરીકે કહું છું, હું આ એક સરકારને ખેડૂત આગેવાન તરીકે કહું છું, આ સરકારના મણસિયાઓને કહું છું, સરકારના સીએમને કહું છું, સરકારની મંત્રીઓને કહું છું, કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, મારા આ સૌરાષ્ટ્રના જે કદાવર નેતાઓ છે, આજે એમને હું સેલ્યુટ કરું છું. મારા ખેડૂતો વિશે જે જે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે બીજી કોઈ પણ પાર્ટી હોય, આજે સૌરાષ્ટ્રની અંદર હું એક જાગૃત કિસાન તરીકે કહું છું કે આજે જે મારા ખેડૂતોનું જેને હિત સારું ઈચ્છું છે, એવા બીજેપીના એમએલએ જયેશ રાદડિયા હોય કે કોંગ્રેસમાંથી લલિતભાઈ વસોયા હોય, આજે લલિતભાઈ વસોયા પણ સૌરાષ્ટ્રના કદાવર નેતા છે, જે ખેડૂતોનું સારું ઈચ્છે છે અને સારું વર્તન કરે છે, ખેડૂતો પ્રત્યે લાગણી દર્શાવે છે. એક કિસાન, જાગૃત કિસાન તરીકે કહું છું આ સરકારને આજે, હું એક ખેડૂત આગેવાન તરીકે આ નમાલી સરકારને, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે ગમે તે આ કોઈ પણ પાર્ટી હોય, હું એક ખેડૂત આગેવાન તરીકે કહું છું આ સરકારને કે તમારા એમએલઓ કે કોંગ્રેસના એમએલઓ એક ખેડૂતોનું સારું હિત ઈચ્છે હે તો તમને પેટમાં શેનું દુખે છે એ પૂછવા માંગુ છું આ સરકારને. આવી નમાલી સરકારને આ ખેડૂતનું સારું થતું હોય, આ સરકારને પેટમાં ક્યાં દુખે છે એ પૂછવા માંગુ છું આ સરકારને. આજ મારા કિસાન મિત્રો, આજ હું એ વખત કહેવા જઈ રહ્યો છું, ચૂંટણી તો આવશે અને જાશે, પરિણામો આવશે ને જાશે, પણ જે કિસાનોનું સારું હિત ઈચ્છે છે કોઈ પણ રાજકારણી, તેનો અવાજ દબાવી દેવામાં કેમ આવે છે? હું એક કિસાન અગ્રણી તરીકે કહું છું, આ સરકારને મારો સવાલ છે સીધો. મારા કિસાન મિત્રો, આ સરકાર સમજે છે શું? આજે પીએમ અને સીએમ અને કેન્દ્રના ગૃહમંત્રી જો 3-4 વર્ષ આવું જ ચાલ્યું ને, હજી 3-4 વર્ષ આવું જ ચાલ્યું ને, તો આમાં જ રહેશે તો આજે સ્કૂલોમાં પણ, સ્કૂલોના ક્લાસમાં પણ મોનિટર ભાજપ ના જ હશે. મને ધિક્કાર છે આવી સરકારને. હું એ કહેવા માંગુ છું આ સરકારને, મારી નમ્ર અપીલ છે ખેડૂત ભાઈઓ, કે આજની તારીખમાં જે મારા કિસાન ભાઈઓ મને જે સાથ આપ્યો છે, એક જાગૃત આગેવાન, એક જાગૃત કિસાન તરીકે, એક અગ્રણી તરીકે, હું પ્રશ્ન કરું છું આ સરકારને, ટ્રેક્ટર ઉપર, મારા કિસાનોના ટ્રેક્ટર ઉપર 48% જીએસટી, ખેતીની જંતુનાશક દવાઓ ઉપર 18% જીએસટી. આજ મારા કિસાનોને, આજ હું એમ કહેવા માંગુ છું, કૃષિનો કોઈ પણ વસ્તુ હોય, કૃષિના યંત્રો પણ કેમ નથી, મારા કિસાનોના કૃષિના યંત્રો પણ એમની માથે પણ 28% જીએસટી છે. તો હું આ ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને પૂછવા માંગુ છું, એક ખેડૂત આગેવાન તરીકે, આજ તમે ડીઝલ જોવો, પેટ્રોલ જોવો, જંતુનાશક દવાઓ જોવો, તમે બિયારણો જોવો, ખેતીના ઓજારો જોવો, તો મારો ખેડૂત કરે તો શું કરે? આજે કોઈ પણ નેતા કોઈ પણ પાર્ટીના આજે ખેડૂતનું હિત સારું કરવા નીકળે છે તો એનો અવાજ દબાવી દેવામાં કેમ આવે છે? હું એ પૂછવા માંગુ છું આ નમાલી સરકારને.
મને એનો અફસોસ છે. આ જૂઠી અને ખોટી સરકાર છે. આજ મારા કિસાનની પુત્ર અને પુત્રી જે ભણેલાનું રિઝલ્ટ 9 તારીખે હતું અને આજે અભણોનું સરકારના મંત્રીઓનું એમએલઓનું રિઝલ્ટ 4 તારીખે છે. વાહ, ધિક્કાર છે તમારી આવી સરકારને. પીએમ અને સીએમ, હું એ કહેવા માગું છું આજે કે આજે આ સરકારે જે સરકારી સંસ્થાઓનું જે વેચી દીધી છે ને, એ ચૂંટણી સમયે આજે સરકારી નોકરી હોય આપવાની વાતો કેમ આવી ખોટી ખોટી કરે છે? જે સરકારી સંસ્થાઓ જ વેચી દીધી છે તો સરકારી નોકરી આપવાની વાત કેમ કરે છે આ સરકાર? હું એક ખેડૂત અગ્રણી તરીકે કહું છું આ સરકારને, ધિક્કાર છે તમારી આવી સરકારને. આજે આ સરકારને હું એક ખેડૂત આગેવાન તરીકે કહું છું કે ભાજપ હોય અને કોંગ્રેસ હોય, બાકી જે ખેડૂતોનું સારું હિત ઈચ્છે છે ને, તેનો અવાજ દબાવી દેવામાં આવે છે. મીડિયાનો પણ અવાજ દબાવી દેવામાં આવે છે, મારા ખેડૂતોનો પણ અવાજ દબાવી દેવામાં આવે છે. આ ક્યાંનો ન્યાય છે? આ તાનાશાહી નહીં ચાલે, નહીં ચાલે ને નહીં ચાલે. હું એક ખેડૂત અગ્રણી તરીકે કહું છું આ સરકારને. આજે તમે જુઓ, હું સરકારને પૂછવા માંગુ છું, એક પણ ભાજપનો એમએલએ સાબિત કરી બતાવે કે ખેડૂતોને કોઈ પણ યોજના આ સરકારે બહાર પાડી છે તો આ ગુજરાતના ખેડૂતોને, કેન્દ્રના સરકારના ખેડૂતોને શું આપી દીધું છે? કોઈ પણ સ્કીમ બહાર પાડી છે? ઓફિસોમાં એસી ઓફિસોમાં બેસી બેસીને યોજનાઓ બહાર પાડવી છે, શટર પાડી દેવામાં આવે છે, ખેડૂતોને પાણીની પાળી મળતી નથી. હું એ પૂછવા માંગુ છું આ સરકારને, ધિક્કાર છે તમારી આવી સરકારને. આજે આપણા પીએમ આઝાદી પછી સૌથી વધુ કરજ લેનાર વ્યક્તિ હોય ને આ દેશની અંદર, તો પ્રથમ વડાપ્રધાન આપણા દેશના અત્યારે આ પીએમ છે. એ પૂછવા માંગુ છું કિસાન તરીકે, આજ 5 કિલો અનાજ જે આપવામાં આવે છે ને, આજે આપણા બાળકોનું ભવિષ્ય નથી વિચારવાનો સમય હવે આવી ગયો છે મારા ખેડૂત મિત્રો, મારા ખેડૂત ભાઈઓ. હું એ પૂછવા માંગુ છું આ સરકારને. આજ તમે બેરોજગારી જુઓ, તમે મોંઘવારી જુઓ, તમે જીએસટી જુઓ, આમાં મારો કિસાન જાય તો ક્યાં જાય? હું એ પૂછવા માંગુ છું આ સરકારને. જય જવાન, જય કિસાન, જય જગતાર.